હલો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ શાળા એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સની અત્યારે ખૂબ ધમાકેદાર તૈયારી કરી રહ્યા હશો અને હવે ક્યાંકના ક્યાંક આપણા મનમાં પ્રશ્ન થાય કે હવે પછીની આગળની તૈયારી કેવી રીતે. તો એના માટે જ આજે સ્પેશિયલી આ એક લેક્ચર બનાવેલ છે, નાનો વિડીયો હશે તો વિડીયો, કે જેની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સની આ વર્ષે એટલે કે નેક્સ્ટ યરની અંદર 2025ની અંદર જે બોર્ડની પરીક્ષા આપવાના છીએ, તો એ બોર્ડની પરીક્ષાની અંદર આપણે કેવી રીતે સારામાં સારું રિઝલ્ટ લાવીશું, અથવા તો સાથે ને સાથે આની તૈયારી કેવી રીતે કરીશું સારા રિઝલ્ટ માટેની. કેમ કે એક તરફી તૈયારી માત્ર મહત્વની હોતી નથી, માત્ર મહેનત નહીં પણ કઈ ક્ષેત્રની અંદર ને કેવી રીતે મહેનત કરો છો એ પણ મહત્વનું છે. એટલે ખાસ આજે એક લેક્ચર તમારા માટે આ બનાવ્યો છે, જેની અંદર હું ધોરણ 12 આર્ટ્સની તમારે હવે પછીની જે અત્યારથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી જે તમે તૈયારી કરશો, તો છેક તમારા માર્ચ સુધી તમે કેવી રીતે તૈયારી કરી શકો છો એ બાબતે આપણે આજે ચર્ચાઓ કરીશું. અને તમને સમજાવીશ કે જ્યારે બોર્ડના વિદ્યાર્થી તૈયારી કરતા હોય તેનું લક્ષ્ય કઈ રીતે એને સિદ્ધ કરવાનું હોય છે, કેવી રીતે એનો ટાર્ગેટ્સ જે છે એ પૂરા કરવાના હોય છે. તો જુઓ, આજે આપણે વાત કરીએ 2025ની તમે પરીક્ષા આપવાના છો, તો અત્યારે સપ્ટેમ્બર મહિનો, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આમ કરીને તમારી પાસે વિદ્યાર્થી મિત્રો 6 મહિનાનો હવે સમય છે. ઓનલી 6 મંથ્સ તમારી પાસે છે, એ ચાહે રેગ્યુલર એક પરીક્ષા આપવાનો એવો અથવા તો એક્સટર્નલ પરીક્ષા આપવાના, જે કોઈ પણ વિદ્યાર્થી જેવી રીતે પરીક્ષા આપવાનું હોય એનો કોઈ પ્રશ્ન નથી. પણ એ વિદ્યાર્થીઓના આ 6 મહિના એમના આવનારા ભવિષ્યને નક્કી કરવાના છે. ખૂબ મહેનતની જરૂર પડે છે 12માના વિદ્યાર્થીઓને ખાસ, કારણ કે તમારી આવનારો જે આ સમય છે એ તમારે હવેથી નક્કી કરવાનો રહેશે કે તમારે કયા ક્ષેત્રમાં જવું છે, તો એ પ્રમાણેની એ વિષયોમાં મહેનતો કરવી પડશે. તમારી પાસે 7 વિષય છે, 7 સબ્જેક્ટ છે, એમાં માટે તમારી પાસે 6 જ મહિના છે. પહેલા 7 સબ્જેક્ટ માટે 7 મહિના હતા, હવે માત્ર ને માત્ર તમારા માટે કેટલો સમય છે? 6 મહિનાનો. આ 6 મહિનાની અંદર તમે વિચાર કરશો તો કેટલા બધા પ્રકારના અહીંયા રજાઓ આવશે. સપ્ટેમ્બર મહિનાની અંદર મોહરમથી લઈને બીજી અનેક રજાઓ આવશે, ગણપતિની રજા આવશે, સાથે ને સાથે અનેક બીજી રજાઓ, શનિ રવિવાર બધું ગણી લેશો તો પણ તમારે રજાઓ આવશે. ઓક્ટોબર મહિનાની અંદર આખી નવરાત્રિ આવશે, 9 દિવસની નવરાત્રિ પૂરી થાય ને દશેરા, એટલે પછી દિવાળી આવતા વાર લાગે નહીં, દશેરાના 20 દિવસ પછી દિવાળી, એટલે 20 જ દિવસમાં દિવાળી આવીને ઊભી રહેશે. દિવાળી જેવી આવીને ઊભી રહેશે એવો તરત જ અહીંયા તમારો આ ડિસેમ્બર મહિનો ચાલુ થશે. કેમ કે તમારી અહીંયા દિવાળી પહેલાં અથવા તો પછી તમારી કઈ હશે? પરીક્ષા આવશે, જે દ્વિતીય પરીક્ષા જે તમારી શાળાની હશે એ આવશે. એ જેવી પતશે એવું ડિસેમ્બર મહિનો ચાલુ થઈ જશે. ડિસેમ્બર મહિનો ક્યાં પતી જશે ને તમને ક્ષણવારની પણ ખબર પડશે નહીં. અને ડિસેમ્બર મહિનાની અંદર જે છે એ તમારી પાસેથી જે છે કામ લેવાની આશા ઓછી થઈ જશે, કેમ કે એમાં પણ રજાઓ આવશે ઘણી બધી. અને જેવો જાન્યુઆરી મહિનો આવ્યો એટલે તરત ઉત્તરાયણ આવી જશે, અને ઉત્તરાયણની અંદર આવતા આવતા તમારી શાળાની અંદર શૈક્ષણિક કાર્ય જે છે એ બધું જ જે છે પૂર્ણ થઈ જશે. હવે જો તમારે સ્કૂલના પૂર્ણાહુતિની રાહ જોતા હોય રેગ્યુલર વિદ્યાર્થી માટે, તો યાદ રાખજો કે જાન્યુઆરી મહિના પછી તમને ટાઈમ મળશે, ફેબ્રુઆરી મહિનો મળશે. જો તમે સ્કૂલ પ્રમાણે ચાલ્યા તો તમને જાન્યુઆરીએ છોડશે કે હા હવે તમારે જેમ તૈયારી કરવી એવી રીતે કરો. પણ એ જ રીતે જો તમે એક એક્સટર્નલ પરીક્ષા તરીકે પરીક્ષાર્થી હોય તો તમારે ખબર હવે પડી જવી જોઈએ કે આજે ગઈ માર્ચે તમે નિર્ણય લીધેલો હશે તો એ આવતા આવતા 6 મહિના તમારા પૂરા પણ થઈ ગયા. તમારું ભવિષ્ય તમે જાતે લખી રહ્યા છો. હવે તમને તો કોઈ સપોર્ટ માટે પણ નથી, જે રેગ્યુલર છે ને અહીંયા તો રોજ ઉઠીને શિક્ષક બધું જગાડશે. તમને જગાડનારું કોણ વિદ્યાર્થી મિત્રો જે એક્સટર્નલ પરીક્ષા આપી રહ્યા છે એવો? હા, તમારા માટે કોઈ જગાડનારું નથી. જાત મહેનત અને એની અંદર પણ જાતે તૈયારી,
જે વિદ્યાર્થી એક્સટર્નલ તૈયારી કરતા હશે ને એ પોતે આંતરિક રીતે મારે બોલવાની જરૂર નથી તમે પોતે કહેશો કે ખાસ કોઈ જ તૈયારી થતી નથી, ઘરે બેઠા બેઠા જે છે કોઈ પણ પ્રકારનું જે આપણી આશા હોય કામ કરી નાખીશું તેમ કરી નાખીશું, કંઈ જ થતું નથી. આના માટે જો એક્સટર્નલ વિદ્યાર્થીઓને કંઈક વિશેષ તૈયારી કરવી હોય તો ક્લાસરળ એજ્યુકેશનના માસ્ટર ક્લાસીસ પણ છે, હજુ પણ એમના માટે ટાઈમ છે. ક્લાસરળ આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનનું નામ છે ક્લાસરળ એપ્લિકેશન, જે તમે પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. આની અંદર જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ હોય એ લોકોના 7 સબ્જેક્ટના સ્પેશિયલ લેક્ચર્સ આવતા હોય છે, સાથે ને સાથે અહીંયા જે છે 7-7 આઈએમપી ક્વેશ્ચન પેપર આવે છે, નોટ્સ આપણે આપતા હોઈએ છીએ, વિદ્યાર્થીઓને કોલ અને વોટ્સઅપ દ્વારા સપોર્ટ આપતા હોઈએ છીએ કે કેવી રીતે તમે તમારું જે છે ટાઈમ મેનેજમેન્ટ, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો. એને અન્વયે આખે આખી જે છે એ ગાઈડલાઇન્સ આપણે વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ. સાથે ને સાથે વિદ્યાર્થીઓને તમામ પ્રકારના પરીક્ષાલક્ષી લાઈવ ક્લાસ પણ આપણે પરીક્ષા ટાઈમે આપતા હોય છે ફેબ્રુઆરી મહિનામાં, તો એવી રીતે જે છે એ તમે સ્પેશિયલ તૈયારી કરી શકો છો. તો એમાં પણ તમને વાંધો નહીં આવે પરીક્ષા સુધીમાં, કેમ કે રેગ્યુલર વિદ્યાર્થીઓનો તો કદાચ તો પણ કદાચ સ્કૂલમાં ભણે, પણ રેગ્યુલર વિદ્યાર્થીઓને પણ કેવો પ્રશ્ન હોય છે ખબર છે, સ્કૂલમાંથી કોઈ તૈયારી કરાવતા નથી, માત્ર ને માત્ર એઓની પાસેથી જે છે એ લખાણ પટ્ટી કરાવડાવે, લખાય 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 લખાય, અને ક્યાંક ટ્યુશનોમાં જાય ને તો પણ કોઈ શીખવતું નથી, માત્ર રટ્ટામાર પદ્ધતિ. આર્ટ્સમાં એવું નથી, આર્ટ્સમાં ભણીએ છીએ એનો મતલબ એવો કે આપણે કોઈ પણ પ્રકારની તૈયારી નહીં કરવાની, કોઈ લખણપટ્ટી જ કરવાની એવું નથી, લખવા માટે પણ તમને ખબર પડવી બહુ જરૂરી છે. એટલા માટે આજે આર્ટ્સના વિદ્યાર્થીઓ જે છે, એક્સટર્નલ વિદ્યાર્થીઓ હોય કે રેગ્યુલર વિદ્યાર્થીઓ, આ માસ્ટર ક્લાસ છે એના માટે હજી ટાઈમ છે. અમારી આખી સ્ટ્રેટેજી હોય છે કે તમારા 2-3 મહિનાની અંદર તમારું આખું કોર્સ કવર કરાવડાવી દેવું, બીજા 2 મહિના તમારા જે હોય એની અંદર તમારે જાતે રિવિઝન કરવાનું છે, ટેસ્ટ પેપર્સ આપવાના છે, અને બીજા 2 મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી, એ 2 મહિનાની અંદર તમે તમારા બોર્ડના પેપરો જે છે એ તમે તૈયાર કરી શકો છો અને પેપર પ્રમાણેની તૈયારી કરી શકો છો. એટલા માટે તમારા 2-2 મહિનાની અંદર તમારો આખો જ કોર્સ જે છે સિલેબસ કવર થઈ જાય. જે વિદ્યાર્થી જાતે તૈયારી કરી રહ્યા છે એ લોકોને પણ થોડું માર્ગદર્શન આપી દઉં, તો તમારે જે છે એ સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર તમારી પાસે આટલા મહિનાનો ટાઈમિંગ છે. આ 4 મહિના તમારે જે છે તમારા મુખ્ય 4 વિષયો હશે, મુખ્ય 4 વિષયો હોય બરાબર, જેમ કે ઇંગ્લિશ, ફિલોસોફી હોય તો ફિલોસોફી, કોઈને હોય ને કોઈને ન હોય, આ વિષય હું તમને ખાસ ખાલી કહું છું, હિસ્ટ્રી છે, આ વિષય ઉપર મહત્વ કેન્દ્રિત ધ્યાન કરી દો. દરેક મહિનાની અંદર 1-1 વિષયને પૂર્ણ કરો જાતે વાંચીને તૈયાર કરીને. અને બીજા જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના આવે છે તો જાન્યુઆરી મહિનાની અંદર બીજા 2 ગૌણ વિષય લઈ લો, જેમ કે ગુજરાતી છે અને હિન્દી છે. આ 2 વિષયોને તમે જાન્યુઆરી મહિનાની અંદર પૂર્ણ કરી શકો છો તો તમે ક્યાંક કેટલાક અંશે સફળતા સિદ્ધ કરી શકો છો. પણ આ ક્યારે થાય? આ 4 મહિનાની અંદર તમે કવર ક્યારે કરી શકો? કે જ્યારે તમારો 7-7 વિષયના બધા પ્રકરણો, ચેપ્ટર્સ તમને ચલાવેલા હોય. સ્કૂલમાંથી તો આપણને એવા કોઈ ચેપ્ટર ચલાવતા નથી, હા, સ્કૂલમાંથી તો ધીમી ધીમી ગાડી એની રીતે ચાલે છે, સાહેબને જે ખબર પડે ભણાવે છે. બધી શાળાઓની અંદર સારા એટલું જેવું શિક્ષણનું સ્તર જોઈએ એવું શિક્ષણનું સ્તર આપણને મળતું નથી હોતું. આ એક વર્ણી વાસ્તવિકતા કહું શિક્ષક તરીકેની, કેમ કે દરેક શિક્ષકને પાછળ એમાં શું છે શિક્ષકનું પણ વાંક નથી, એ પણ હું તમને કહું છું. સરકારી શિક્ષકોની અંદર એવા એવા શિક્ષકોને જે છે એવા વિષયો આપવામાં આવે કે જેને કોઈ સંલગ્નતા જ નથી, તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન, એવા વિષયો શિક્ષકોને આપવામાં આવે જે ઇકોનોમિક્સ ભણાવતા હોય, કે પછી એ વિષય શિક્ષક જે છે એ પોતે જે છે એનું બેકગ્રાઉન્ડ કોમર્સ બેકગ્રાઉન્ડ હોય અથવા તો સાયન્સ બેકગ્રાઉન્ડ હોય, એવા શિક્ષકોને જ્યારે આવા વિષયો આપવામાં આવે ત્યારે એ વિષય ઉપર પૂરતું ધ્યાન આપી શકવું એ શિક્ષક માટે પણ અઘરું હોય છે. જેની જેવી સ્પેશિયાલિટી હોય એ વિષયની અંદર એ સ્પેશિયાલિટી લઈ શકે છે. તો આવી રીતે જે છે એ જુદા જુદા વિષયોની અંદરથી તમે તૈયારી કરી શકો છો. આ તમારા 6 મહિના છે, 6 મહિનાની અંદર તમારી જો આ તૈયારી થઈ તો આગળ તમારા 6 વર્ષ જીવનના બહુ જ મહત્વપૂર્ણ સાબિત થઈ જશે મહેનત માટેના, અને કંઈક ભવિષ્યની અંદર કરી શકશો. આ 6 મહિના તમે રેડિયાળ ગાડી ચલાવી જેવી આગળ 6 મહિના ચલાવી છે, તમારું ભવિષ્ય જે છે એમાં કોઈ સાર આવશે નહીં. તો ખાસ આ 6 મહિનાની તૈયારીને જોજો, મહત્વતાને આંકજો. સમય એકવાર જતો રહેશે પછી પાછો આવશે નહીં. હા, એક વાર તમારે જે છે એક વસ્તુ સમજી લેવાની કે અત્યારે લીલા લહેર, અત્યારે લીલા લહેર તો પાછળ કઠોર મજૂરી, અને અત્યારે મહેનત અને સખત મહેનત
તો પછી આવનારા વર્ષોની અંદર જે છે લીલા લે, આ વસ્તુ યાદ રાખજો. અત્યારનો સમય જે છે બહુ જ ઝડપી છે, કોમ્પિટિશન તમે જોશો ને તો અસહ્ય કોમ્પિટિશન છે. કોઈ ક્ષેત્ર બાકી નથી કે તમે 12મું પૂરું કરીને તમે આવશો અને તમને કંઈક નોકરીઓ મળી જશે કે મળી જશે. બહુ કઠિન છે સમય. એક્સટર્નલ વિદ્યાર્થીઓને તો ખબર હશે કે 12માની શું વેલ્યુ છે, ભણ્યા નથી તો નાનામાં નાની હવે નોકરી હશે ને. કેવી નોકરી કે જ્યાં કોઈ દુકાનોની અંદર, કોઈ નાના મોટા જે છે એ ઓફિસોની અંદર માના નાના પ્યુનની પણ જરૂર હશે ને, એ લોકો પણ કહેશે કે 12 પાસ છે કે નહીં. આવી જે છે પરિસ્થિતિ આવી જવાની છે આવનારા સમયોની અંદર. એટલે યાદ રાખજો, 12માને ખૂબ ગંભીરતાથી લેજો. એક વખત કોઈ વખત ફેલનું સિક્કો લાગી જશે રેગ્યુલર વિદ્યાર્થીઓને, ખાસ એક્સટર્નલ વિદ્યાર્થીઓ તો ફરીવાર પરીક્ષા આપે છે, પણ એક વાર ફેલનું લેબલ લાગી ગયું ને આજીવન પછતાવો રહેશે. એટલી થોડી મહેનત કરી નાખી હોત ને, મારું 1 વર્ષ બચી ગયું હોત. આ 1 વર્ષ માટેની બચાવવાની મહેનત છે તમારો ભવિષ્યની અંદર. યાદ રાખજો, દરેક વસ્તુ પાછી આવશે, ગયેલો સમય કદી પાછો આવશે નહીં. એટલે ખાસ તૈયારીમાં લાગી જાઓ. જો આપણી માસ્ટર ક્લાસમાં આવવાની ઈચ્છા હોય તો હજુ સમય છે, હજુ આપણી પાસે તૈયારી કરાવવાના પૂરતા એકમો અને સાધનો છે, એનો ઉપયોગ કરો. અને ધોરણ 12-8ની તૈયારીની અંદર જે છે રિઝલ્ટ લાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરો. જાતે તૈયારી કરવી હોય તો જાત મહેનત જે છે થોડી વધારે મહેનત માગી લેશે, એનો થોડો વિચાર કરી જુઓ. અને જો આપણને લાગતું હોય કે હા આપણને ક્યાં વ્યવસ્થિત તૈયારી કરવી છે, તો પછી આપણા માસ્ટર ક્લાસ પણ છે, જેમાં તમને પૂરેપૂરું ગાઈડન્સ આપીશું કેવી રીતે તૈયારી કરવી, શું કરવું, એને લગતી શૈક્ષણિક તમારી જવાબદારી જે છે અમને પૂરી પાડીશું કે આવી રીતે તૈયારી કરવાની છે અને તમારે લાગી જવાનું છે. સમય ઓછો છે, આટલું જે છે તમારા માટે બહુ ઇનફ છે માહિતગારી કે કેવી રીતે તૈયારી કરવી અને શું તમારી પાસે સમય છે. એક સ્પષ્ટ દર્પણ તમારી સામે મેં લાવીને મૂકી દીધું છે. નિર્ણય તમારે કરવાનો છે કે હવે આવનારા 6 મહિનાનો ઉપયોગ તમે કેવી રીતે કરવાના છો. આ સત્રનો એક સત્ર પૂર્ણ થયા અને બુસ્ટર ડોઝ છે જે તમારા માટે મેં આપેલો છે. આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાયા અને શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ.